હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ઇન એનિમલ્સ, એના વિશે મિત્રો એક આગળ નવા ટોપિક વિશે ચર્ચા કરી. તો મિત્રો, ટોપિકની ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નવા નોલેજ સાથે અપડેટ થતા રહો મિત્રો. એટલે આજે ફરીથી આપણે પ્રાણીમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ઇન એનિમલ્સની અંદર એક નવા ટોપિકની ચર્ચા કરીએ. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે આંખનો ડોળો અથવા આંખ છે, રાઈટ, એના સ્નાયુ વિશે ચર્ચા કરી હતી કે કેવી રીતે સ્નાયુઓથી આંખનો જે આઈબોલ છે એ સ્નાયુઓના કારણે હલનચલન કરી શકે છે. રાઈટ, તો આજના વિડીયોની અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ આઈઝ, સંવેદી અંગોની અંદર આંખની રચના સંપૂર્ણ રીતે માહિતી મેળવીશું મિત્રો. તો છેક સુધી વિડીયો જોજો અને મિત્રો નોટ કરતા રહેજો જરૂરથી, જેથી ઇન ફ્યુચર તમને વાંચવામાં સરળતા રહે અને યાદ પણ રાખી શકો મિત્રો. તો નોટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો શરૂ કરીએ આંખની રચના આપણે. તો આંખના ડોળાની દિવાલ ત્રણ સ્તરોની બનેલી હોય છે મિત્રો. ફરીથી કહું છું, આંખના ડોળાની દિવાલ ત્રણ સ્તરોની બનેલી છે, શ્વેત પટલ, મધ્ય પટલ અને નેત્ર પટલ. અહીંયા તમને ઉપર દેખાય છે શ્વેત પટલ, વચ્ચેનું જે રેડ કલરનું છે એ મધ્ય પટલ, ત્રીજું છે નેત્ર પટલ. આમ ત્રણ સ્તરોની આંખના ડોળાની દિવાલ બનેલી હોય છે. તો શરૂ કરીએ શ્વેત પટલથી, આપણે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો. તો ધ્યાનથી જોજો, સાંભળજો. રાઈટ, ફરીથી વાત કરું છું, શ્વેત પટલની વાત કરીએ જેને ફાઇબરસ ટ્યુનિક કહેવામાં આવે છે મિત્રો. રાઈટ, ફરીથી કહું છું, જે શ્વેત પટલ છે જેને આપણે ફાઇબરસ ટ્યુનિક કહીશું, જે નેત્રમણીનું સૌથી બહારનું આવરણ છે અને તે સખત અને જાડી સંયોજક પેશીનું બનેલું હોય છે. તો અહીંયા લખ્યું છે મેં કે આંખના ડોળાની સૌથી બહારનું આવરણ. તો અહીંયા ડ્રો કરીને બતાવો મિત્રો કે આંખના ડોળાની સૌથી બહારનું આવરણ જે છે, રાઈટ, જે અહીંયા હું એ ડ્રો કરીને બતાડું છું તમને કે આ રીતે બહારનું આવરણ, સૌથી બહારનું આવરણ જે છે એ શ્વેત પટલ છે, જે અહીંયા હું તમને દેખાડી રહ્યો છું સૌથી બહારનું આવરણ. બરાબર, હું તમને દરેક આવરણ અલગ અલગ આકૃતિમાં બતાડીશ, જેથી તમે વધારે જાણી શકો અને સમજી શકો. રાઈટ, એટલા માટે મેં ત્રણે ત્રણ આકૃતિઓ અલગ લીધી છે. ચિંતા ના કરતા, તમને અત્યારે એક જ આકૃતિમાં ભેગું નહીં થઈ જાય મિત્રો. રાઈટ, તો આ શ્વેત પટલ છે જે કમ્પ્લીટ પટલ કહેવામાં આવે છે, મતલબ એકદમ સંપૂર્ણ પટલ કહેવામાં આવે છે, કારણ કે બધી જ સાઈડથી કમ્પ્લીટ હોય છે, એટલા માટે એને સંપૂર્ણ પટલ કહેવામાં આવે છે. અને એકચ્યુઅલી એનું યોગ્ય કામ હોય છે ને એ બીજા જે સ્નાયુઓ હોય છે, જે આંખના આઈબોલના સ્નાયુઓ છે, હલનચલન કરાવતા તે સ્નાયુઓને સરફેસ આપવાનું છે, મતલબ ત્યાં સ્નાયુ અહીંયા જોડાશે મિત્રો, જેના દ્વારા આંખનો ડોળો હલનચલન કરી શકશે મિત્રો. રાઈટ, બીજું આંખને જે શેપ આપવાનો, આકાર આપવાનું જે કામ કરે છે એ પણ એ શ્વેત પટલના, મતલબ શ્વેત પટલ જ કાર્ય કરે છે મિત્રો, આ એના કાર્યો છે. રાઈટ, તો એ સખત જાડી સંયોજક પેશીનું બનેલું હોય છે અને આ શ્વેત પટલ છે આ બે સ્તરોમાં વહેંચાયેલું છે, કોર્નિયા પારદર્શક પટલ અને સ્ક્લેરોટિક સ્તર એટલે કે સરેસ તંતુઓ દ્વારા બનેલું છે. રાઈટ, તો અહીંયા હું તમને કોર્નિયા બતાવું છું, જે અલગ કલરથી બતાવું જેથી તમને ખબર પડે. તો આ ભાગ જે છે ઉપરનો જે કોર્નિયા છે એ 1/6 પાર્ટમાં બનેલો હોય છે, આંખના 1/6 પાર્ટમાં બનેલો છે જે કોર્નિયા છે, જે મેં તમને અહીંયા દેખાડ્યું. એના સિવાય જે બાકીનો બચેલો ભાગ છે, જે મેં પર્પલ કલરના પેનથી દર્શાવ્યો છે, આ રહ્યો. રાઈટ, જે સ્ક્લેરોટિક સ્તર છે, સરેસ તંતુઓનો ભાગ છે. રાઈટ, તો આમ બે પ્રકારના ભાગ જોવા મળે છે, કોર્નિયા જે પારદર્શક પટલ પણ આપણે કહીએ છીએ. રાઈટ, તો પારદર્શક પટલ 1/ ફરીથી કહું છું 6 ભાગમાં બનેલો છે અને પેલો છે એ 5/6 ભાગમાં સરસ તંતુઓનો ભાગ બનેલો છે. અને શ્વેત પટલની અંદર રુધિરવાહિનીનો અભાવ હોય છે મિત્રો. આ ખાસ કરીને યાદ રાખજો કે નોન વેસ્ક્યુલર હોય છે, એટલે કે રુધિરવાહિનીનો અભાવ હોય છે, રુધિરવાહિનીનો અભાવ હોય છે, અભાવ હોય છે. એના સિવાય મિત્રો એક વાત કરી દઉં કે જે કોર્નિયા ભાગ છે એની ઉપર હું અલગ પેનથી દર્શાવું, એની ઉપર એક પાતળું પડ આવેલું હોય છે. અહીંયા ઉપર જો હું ગ્રીન કલરના પેનથી દેખાડી રહ્યો છું, એક આખું એક પાતળું પડ આવેલું હોય છે જેને કંજક્ટિવા કહેવામાં આવે છે. રાઈટ, તો અહીંયા હું લખું છું કંજક્ટિવા. રાઈટ, કંજક્ટિવા કહેવામાં આવે છે જે અહીંયા ગ્રીન કલરના પેનથી મેં દૂર છે, એની ઉપર એક નાનકડું પાતળું સ્તર આવેલું છે, સૌથી ઉપર એને કંજક્ટિવા કહેવામાં આવે છે. રાઈટ, તો આ વાત કરીએ આપણે શ્વેત પટલની. નેક્સ્ટ વાત કરીએ આપણે વેસ્ક્યુલર ટ્યુનિક એટલે કે બીજું આવરણની વાત કરીએ. રાઈટ, વેસ્ક્યુલર ટ્યુનિક એટલે કે એકચ્યુઅલી એને મધ્ય પટલ કહેવામાં આવે છે, પણ વેસ્ક્યુલર ટ્યુનિકના અંદર ત્રણ ભાગો છે. ત્રણ ભાગોની ચર્ચા કરીએ, પણ એના પહેલાં હું તમને બતાવી દઉં વચ્ચેનો ભાગ જે ઇન્કમ્પ્લીટ છે. જેવી રીતે જે પહેલું સ્તર હતું શ્વેત પટલ એ કમ્પ્લીટ હતું, અહીંયા હું તમને વેસ્ક્યુલર ટ્યુનિક બતાડી રહ્યો છું, વચ્ચેનું ભાગ મધ્ય પટલ બતાડી રહ્યો છું. રાઈટ, જે તમને અહીંયા જોઈ શકો છો, સૌથી ઉપર તો શ્વેત પટલ હતું. રાઈટ, અહીંયા હું તમને મધ્ય પટલ દેખાડી રહ્યો છું, જે તમને ઇઝીલી ખબર પડશે, એટલા માટે મેં તમને કીધું કે ત્રણ આકૃતિમાં અલગ અલગ લીધી છે. રાઈટ, જેથી તમને સરળતાથી ખબર પડી શકે. રાઈટ, તો આજે હું તમને બતાડી રહ્યો છું એ વેસ્ક્યુલર ટ્યુનિક એટલે કે મધ્ય પટલ છે મિત્રો. રાઈટ, આ રીતે ઓપ્ટિકમાં જશે પછી. રાઈટ, તો તેમાં રુધિર કેશિકાઓ પુષ્કળ પ્રમાણમાં આવેલી હોય છે, એટલા માટે જ મેં રેડ દોર્યું છે જે તમે જાણી શકો. રાઈટ, રુધિર કેશિકાઓ પુષ્કળ પ્રમાણમાં આવેલી છે અને આ સ્તરમાં ખાસ કરીને મેલેનિક રંજક દ્રવ્ય આવેલા હોય છે, મેલેનિન.
અહીંયા હું લખું છું મેલિનિન રંજક દ્રવ્ય આવેલા છે, ખાસ નીટ માટે ધ્યાન રાખજો મિત્રો, યાદ રાખવા જેવું છે. મેલિનિનના કારણે આંખનો રંગ એ લીલો વાદળી કથ્થાઈ રંગ વગેરે જો દેખાય છે. મનુષ્યની આંખના અંદર રંગ કથ્થાઈ હોઈ શકે, વાદળી લીલો રંજક દ્રવ્યો હોય એ મુજબ આંખનો રંગ થશે મિત્રો. તો રંજક દ્રવ્યો જેવા પ્રકારના છે એ મુજબ આંખનો કલર જોવા મળશે. તો આ જે સ્તર છે, ફરીથી કહું છું, મધ્ય સ્તર એ ત્રણ ભાગ ધરાવે છે. મધ્ય પટલ, સિલિયરી ભાગ અને આઈરીડલ કનિનિકા, અહીંયા કનિનિકા લખ્યું છે પણ કનિનિકા સમજી લેજો, કનિનિકા ભાગ ધરાવે છે, રાઈટ. તો ત્રણ પટલ દર્શાવી દઉં તમને, આ જે રેડ કલરનો જે મેં આખો ભાગ લખ્યો છે એ એકચ્યુઅલી આપણે એને મધ્ય પટલ કહીશું. મહત્ત્વનો મુખ્ય ભાગ છે, સૌથી વધારે આવેલો ભાગ છે તો મધ્ય પટલ છે. સિલિયરી ભાગ છે જે હું તમને દેખાડું. સિલિયરી ભાગ કેવો હોય છે જો હું તમને અહીંયા દેખાડું, સિલિયરી ભાગ સહેજ ફૂલેલો હોય છે. ભલે અહીંયા ડ્રો કર્યું છે, હું તમને અલગથી ડ્રો કરીને બતાડું છું. આ રીતે સહેજ ફૂલેલો ભાગ હોય છે જે સિલિયરી ભાગ કહેવાય છે. આ બાજુ પણ દેખાડું છું તમને, રાઈટ. આ સિલિયરી ભાગ છે જે ફૂલેલો હોય છે આ રીતે, રાઈટ. તો આ સિલિયરી ભાગ છે, અહીંયા હું તમને દેખાડું છું સિલિયરી ભાગ. આ ભાગ લખું છું મિત્રો, કાંઈ નથી લખતો, રાઈટ. તો યાદ રાખજો, સિલિયરી ભાગ છે આ જે એકચ્યુઅલી વચ્ચે શ્વેત પટલની નીચે આવેલો હોય છે, છેક નીચે, રાઈટ. જે પક્ષમીય પ્રવર્ધો પણ ધરાવે છે, જે નેત્ર મણિકામાં પ્રવેશવાનું છે. આ નેત્રમણી છે, વચ્ચે નેત્રમણી છે, એની અંદર પ્રવેશે છે મિત્રો, એના અંદર પ્રવેશવાનું છે. તે પક્ષમલ સ્નાયુ ધરાવે છે, વર્તુળીય સ્નાયુ ધરાવે છે અને મેરીડિસ્ટલ સ્નાયુ, એટલે અહીંયા લખું છું બે પ્રકારના સ્નાયુ ધરાવે છે, રાઈટ. અહીંયા કયા સ્નાયુ આવેલા હોય છે, ફરીથી કહું છું, મધ્ય પટલની અંદર મુખ્યત્વે આઈરીડલ, સોરી, જે પહેલાં પણ સ્નાયુ, પહેલાં આપણે ભાગો પહેલાં જાણી લઈએ પછી આપણે વાત કરીએ સ્નાયુઓની. તો પહેલાં જે મેં તમને સિલિયરી ભાગ બતાવ્યો, હવે આઈરીડલ ભાગ બતાવું છું કે આઈરીડલ ભાગ કેવો હોય છે. જો અહીંયા હું એક ભાગ બતાવી રહ્યો છું, આર જુઓ, અહીંયા એક લાંબો ગોળાકાર ભાગ હશે જે આઈરીડલ ભાગ છે, રાઈટ. જે હું તમને અહીંયા બતાડી રહ્યો છું આઈરીડલ ભાગ કહેવાશે. આસપાસનો કિકીની આજુબાજુનો વિસ્તાર છે જે આઈરીડલ ભાગ છે. અહીંયા હું લખું છું આઈરીડલ ભાગ, આઈરીડલ. હજી અને આપણે આઈરસ કહેતા નથી, કારણ કે આઈરીડલ ભાગ છે આ મિત્રો, રાઈટ. કેવી રીતે બને છે કાંઈ હું તમને સમજાવું. અને આ બંને વચ્ચે જે જગ્યા છે, આ જે જગ્યા વધે છે એને પ્યુપિલ્સ કીકી કહેવામાં આવે છે. પ્યુપિલ્સ અથવા પ્યુપિલ્સ કહેવામાં આવશે, જેને આપણે ગુજરાતીમાં કીકી કહીએ છીએ, રાઈટ. તો આ રીતે બધા જ ભાગો આવેલા છે અને શ્વેત પટલના અંદર મુખ્યત્વે બે સ્નાયુ આવેલા હોય છે, રાઈટ. જે સ્નાયુના હું નામ લખી કાઢું છું અહીંયા, સ્પિંક્ટર મસલ્સ, સ્પિંક્ટર સ્નાયુ, રાઈટ. અને બીજા જે સ્નાયુ છે, એકચ્યુઅલી રેખી સ્નાયુ પણ કહી શકે છે, બીજા જે સ્નાયુ છે ડાયલેટર મસલ્સ કહેવાય છે, વર્તુળી સ્નાયુ આવેલા હોય છે. એક સ્પિંક્ટર સ્નાયુ અને બીજા છે એ વર્તુળી સ્નાયુ આવેલા હોય છે, રાઈટ. ફરીથી કહું છું, બે સ્નાયુ જે મેં લખ્યા છે આઈરીડલ પાર્ટમાં, બે સ્નાયુ એકચ્યુઅલી આવેલા હોય છે. એટલે કે અહીંયા મધ્યપટલની અંદર આપણે કહી શકીએ કે એના બે સ્નાયુ વાત કરી શકીએ, વર્તુળી મુદ્રિકા સ્નાયુ જે મેં અહીંયા લખ્યા છે અને બીજું સ્પિંક્ટર સ્નાયુ જે લખ્યા છે, રાઈટ. મિત્રો, તો આ બંને સ્નાયુનું નામ યાદ રાખજો, રાઈટ. આ સંકોચન વિકોચનમાં કામ આવશે મિત્રો, રાઈટ. જ્યારે પ્રકાશનું વર્તણૂકનું સંવેદના થશે ત્યારની વાત છે મિત્રો, રાઈટ. તો આ વસ્ક્યુલર ટ્યુનિક ભાગ મેં વાત કરી, બીજા નંબરની ભાગની વાત કરી જેના અંદર પ્યુપિલ્સ પણ એક મહત્ત્વનો મુદ્દો છે મિત્રો. યાદ રાખજો કે બંને વચ્ચે આવેલો છે જે આઈરીડલ ભાગ હોય છે, એમની બંને વચ્ચે જગ્યા હોય છે જેને પ્યુપિલ્સ કહેવાય છે, અને એની પાછળ એક્ઝેક્ટલી નેત્રમણી આવેલી હોય છે. ત્રીજા ભાગની વાત કરીએ, આપણે નેત્રપટલની વાત કરીએ તો તે સૌથી અંદરનું સ્તર છે, રાઈટ. જો હું તમને નેત્રપટલ પણ દોરીને બતાવું, જે સૌથી અંદરનું સ્તર છે, આ રીતે હું દોરું છું, જુઓ, સૌથી છેલ્લો ભાગ છે જે નેત્રમણી કહેવાશે આ રીતે, રાઈટ. અહીંયા જો જોઈ શકો છો તમે, નેત્રપટલ કહેવાશે સૌથી અંદરનો ભાગ જે છે. આ સૌથી અંદરનું આવરણ છે નેત્રપટલ, અને તે ત્રણ ભાગ ધરાવે છે, ઓપ્ટિક ભાગ, સિલિયરી ભાગ અને આઈરીડલ ભાગ, રાઈટ. તો હું તમને બતાવી દઉં, ઓપ્ટિક ભાગ જે મેં આ કેસરી કલર જેવો દોર્યો છે એ ઓપ્ટિક ભાગ છે, સૌથી મહત્ત્વનો, સૌથી વધારે ભાગ આવેલો છે ઓપ્ટિક ભાગ, જેના અંદર શંકુકોષો, દંડકોષો, સંવેદી કોષો હોય છે, રાઈટ. ઓપ્ટિક ભાગની અંદર, ફરીથી કહું છું કે ઓપ્ટિક ભાગની અંદર સંવેદી કોષો, જે શંકુકોષો હોય છે, દંડકોષો આવેલા હોય છે, જે ખૂબ જ જટિલ રચના, રેટિના કહેવાય છે, અને જે ખૂબ જ જટિલ રચના ધરાવે છે, અને રેટિના પણ આપણે કહીશું, રેટિના. એકચ્યુઅલી નેત્રપટલમાં મુખ્યત્વે, નેત્રપટલની અંદર મુખ્યત્વે ઓપ્ટિક ભાગ છે, જેના કારણે આપણે એને રેટિના પણ કહીએ છીએ. બીજો સિલિયરી ભાગ, જેવી રીતે મધ્યપટલની અંદર સિલિયરી ભાગ હતો, એવી રીતે આની અંદર પણ જે સિલિયરી ભાગ છે આવી રીતે આવેલો છે, ફૂલેલો ભાગ જે એની ઉપર જ હોય છે મિત્રો, રાઈટ. અહીંયા હું ડ્રો કરીને બતાવું, જે એની ઉપર જ હોય છે મિત્રો, આ રીતે ઉપર જ હોય છે ફૂલેલો ભાગ, રાઈટ. તો અહીંયા હું લખું છું સિલિયરી ભાગ, અહીંયા પણ હું ભાગ જ લખું છું સિલિયરી ભાગ. આ જે ભાગ છે એ નેત્રપટલનો ભાગ છે, રાઈટ. તો અહીંયા મેં લખ્યું છે સિલિયરી ભાગ, અને બીજો આઈરીડલ ભાગ, આના અંદર પણ આઈરીડલ ભાગ હોય છે જે હું અલગથી દર્શાવું છું. આ રીતે આઈરીડલ ભાગ આવેલો હોય છે, રાઈટ. ઉપર આ રીતે આઈરીડલ ભાગ આવેલો છે, જે મધ્યપટલનું આઈરીડલ હતું એની ઉપર જ આવેલો છે, જે હું તમને અહીંયા સમજાવું મિત્રો, જેથી તમને ખબર પડશે કે સપોઝ કે આ જે સિલિયરી ભાગ હતો એ સિલિયરી ભાગ, સપોઝ કે આ મધ્યપટલ છે,
રાઈટ, આ મધ્ય પટલ છે અને આ મધ્ય પટલનો સિલિયરી ભાગ આ રીતે મેં ડ્રો કર્યો છે અને એની ઉપર આયરીડલ ભાગ આવેલો છે આ રીતે, રાઈટ. આ મધ્ય પટલના ભાગ ડ્રો કર્યા છે. હવે હું વાત કરું નેત્રપટલની, જે હાલ આપણે ભણી રહ્યા છે, તો નેત્રપટલ આ રીતે છેલ્લું અંદરનું લેયર છે અને એની ઉપર પણ સિલિયરી ભાગ, એનો સિલિયરી ભાગ આવેલો છે, એની સાથે જોડાઈને આ રીતે આયરીડલ ભાગ આવેલો છે, રાઈટ. તો જ્યારે આ બે ભેગા થાય છે, મધ્યપટલનું અને નેત્રપટલનું જ્યારે બે ભેગા થાય છે સિલિયરી ભાગ, ત્યારે સિલિયરી કાય કહેવામાં આવે છે. મિત્રો અહીંયા લખું છું સિલિયરી કાય, રાઈટ. અહીંયા હું લખી રહ્યું સિલિયરી કાય. અને આ બંને આયરીડલ ભાગ જ્યારે ભેગા થાય હોય તે આયરિસ કહેવામાં આવે છે, આયરીડલ ભાગ, આયરીડલ ભાગ, રાઈટ. આયરિસ કહીશું આપણે, કનિનિકા કહીશું. મિત્રો યાદ રાખજો, આયરીડલ ભાગ કહીશું જ્યારે ભેગી થશે ત્યારે, રાઈટ. તો આયરીડલ કાય કહીશું, સોરી ભાગ નહીં, આયરીડલ કાય કહીશું. ભાગ તો અલગ અલગ હશે, ત્યારે કહેવામાં આવશે મિત્રો, રાઈટ. તો આમ ત્રણે ત્રણ જો મેં અહીંયા દર્શાવ્યા છે, રાઈટ. હાલ આપણે ખાલી નેત્રપટલ ભણી રહ્યા છીએ, એટલે નેત્રપટલનું હું ફરીથી દર્શાવી દઉં. સિલિયરી ભાગ જે આ બાજુ દર્શાવવાનું બાકી છે, જે હું દર્શાવી દઉં, આ સિલિયરી ભાગ છે. અને સિલિયરી ભાગ પછી હું તમને આયરીડલ ભાગ પણ બતાવી દઉં કે આ આયરીડલ ભાગ છે, રાઈટ. આ રીતે નેત્ર પટલના આપણે ત્રણે ત્રણ ભાગ વિશે માહિતી મેળવી મિત્રો. જે ફૂલેલો ભાગ મેં તમને બતાવ્યો એ સિલિયરી ભાગ, અને અંદરનો આયરીડલ ભાગ પણ મેં તમને બતાવ્યો મિત્રો, રાઈટ. તો આ રીતે ત્રણે ત્રણ ભાગ નેત્રપટલના ભાગ છે મિત્રો. નેક્સ્ટ આપણે હવે જોઈએ કે નેત્રમણી જે આંખના પોલાણને બે કોટરોમાં વિભાજિત કરે છે. આ વચ્ચે તમને લેન્સ દેખાય છે અને આપણે નેત્રમણી કહીએ છીએ. આ નેત્રમણી, એટલે નેત્રમણીના આંખના પોલાણને બે કોટરોમાં વિભાજિત કરે છે. એક આ મોટું કોટર છે અને એક નાનું કોટર છે. આ નાનું કોટર છે તરલ રસ કોટર કહેવામાં આવે છે, અને કાચ રસ કોટર વચ્ચેનું કોટર છે એ કાચ રસ કોટર કહેવામાં આવે છે મિત્રો. ફરીથી કહું છું, તરલ રસ કોટર અને કાચ રસ કોટર, રાઈટ. જે નેત્રમણીના અગ્ર બહારની તરફ નાનું ભાગ આવેલું છે જેને તરલ રસ કોટર કહેવામાં આવે છે, નેત્રમણીની પાછળ જે આવેલું છે મોટું એને કાચ રસ કોટર કહેવામાં આવે છે, રાઈટ. આ તરલ રસ કોટર જે છે એ પાણી જેવા સ્વચ્છ પ્રવાહીથી ભરેલું હોય છે. ફરીથી કહું છું, સ્વચ્છ પ્રવાહી હોય છે, આના અંદર પાણી જેવું પ્રવાહી હોય છે, સ્વચ્છ પ્રવાહીથી ભરેલું હોય છે. અને જે બહારનું જે મોટું નેત્રમણીની અંદર જે નેત્રમણીના અંદર જે મોટું જે આવેલું હોય છે ભાગ, એના અંદર ઘટ્ટ કાચ રસ ભરેલું હોય છે, ઘટ્ટ પ્રવાહી હોય છે. અહીંયા લખું છું ઘટ્ટ પ્રવાહી હોય છે. એક મહત્વની વાત નીટ માટે કે તરલ રસ કોટરનો જે સ્ત્રાવ થાય છે આ સિલિયરી કાય દ્વારા, પક્ષમો દ્વારા સ્ત્રાવ થાય છે. અહીંયાથી હું લખું છું કે આ સિલિયરી જે કાય હોય છે એના દ્વારા એનો સ્ત્રાવ થાય છે તરલ રસ કોટરનો. અને જે આ કાચ રસ કોટરનો જે સ્ત્રાવ થાય છે અહીંયા, આ સ્ત્રાવ છે નેત્રપટલના કોષોમાંથી સ્ત્રાવ થાય છે મિત્રો. આ પણ એક અગત્યની વાત છે, નેત્રપટલના કોષોમાંથી એનો સ્ત્રાવ થાય છે મિત્રો, રાઈટ. તો આ જે મેં વાત કરી, આ બે ભાગોની વાત કરી મિત્રો. નેક્સ્ટ હવે હું તમને સમજાવું છું કે કેવી રીતે આ જે ભાગ હોય છે, આ આંખની રચના હું તમને દર્શાવું કે આંખની રચનામાં કેવી રીતે હોય છે. એક્ઝેક્ટલી બધું જ હું તમને સમજાવી દઉં કે આંખની રચના કેવી રીતે હોય છે. ફરીથી કહી દઈએ આપણે કે આ જે પહેલો ભાગ છે એ શ્વેત પટલ હોય છે, રાઈટ. આપણે જે ભણ્યા છીએ જ ફરીથી પુનરાવર્તન કરું છું. સૌથી મોટો ઉપરનો ભાગ છે શ્વેત પટલ છે, જે કમ્પ્લીટ ભાગ છે, રાઈટ. એની ઉપર આ રે પારદર્શક પટલ આવેલું હોય છે, રાઈટ. આ ફરીથી કહું છું, આ પારદર્શક પટલ આવેલું હોય છે સૌથી ઉપર, રાઈટ. એની સિવાય વચ્ચેનો ભાગ આવેલો હોય છે મધ્યપટલ છે, એની સિવાય અંદરનો ભાગ છે નેત્રપટલ છે, રાઈટ. વચ્ચે જે આવેલું છે પ્યુપિલ્સ, આ જગ્યા વચ્ચે પ્યુપિલ્સ આવેલી હોય છે, એની અંદર લેન્સ આવેલું હોય છે એક, નેત્રમણી જેને કહેવાય છે, અંદરનું કાચ રસ કોટર છે, બહારનો ભાગ જે છે તરલ રસ કોટર છે. હા, મહત્વની વાત એક બીજી કે જ્યાં કિકી આવેલી હોય છે એની એક્ઝેક્ટ સામે એક બિંદુ હોય છે જેને આપણે અંધબિંદુ કહીશું. કારણ કે અંધબિંદુ એટલા માટે કે આ નેત્રપટલના ભાગમાં દંડકોષો અને શંકુકોષો આવેલા હોતા નથી, એટલા માટે એને અંધબિંદુ પણ આપણે કહીએ છીએ. ઓપ્ટિક નર્વ એટલે કે જે આંખોની દ્રષ્ટિ ચેતાઓ જે જતી હોય છે અહીંયાથી જતી હોય છે, એટલા માટે ઓપ્ટિક નર્વ એને કહીશું ઇંગ્લિશમાં, રાઈટ. કે જે દ્રષ્ટિ સંવેદી ચેતાઓ છે અહીંયાથી બહાર નીકળતી છે, મગજના સુધી પહોંચતી હોય છે, જેથી સંવેદના મળતી હોય છે મિત્રો, રાઈટ. તો આ રેટિના એટલે નેત્રપટલ ગુજરાતીમાં કહીશું આપણે એને, રાઈટ. તો આખી આંખની રચના આપણે ડિટેલમાં જોઈ મિત્રો. તમને આઈ હોપ કે તમને સમજણ પૂરેપૂરી પડી ગઈ હશે મિત્રો, રાઈટ. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બધા જ પટલોના કાર્યો અને એના વિશે ભાગ બેમાં આપણે ચર્ચા કરીશું, રાઈટ. તો ત્યાં સુધી મિત્રો, જો તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો કોઈ તમને સજેશન હોય, કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે મારી મેલ આઈડી ઉપર mevada.manish1@gmail.com એના ઉપર તમે મને મેસેજ કરી શકો છો, સજેશન પણ કરી શકો છો, રાઈટ. હું તમને જરૂરથી આન્સર આપીશ. ફેસબુક છે મારું ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, મારું ગુજરાત બાયોલોજી ટ્વિટર છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, મારું ઇન્સ્ટાગ્રામ છે, રાઈટ. તો મિત્રો જરૂરથી ફોલો કરજો, મેસેજ કરજો, સજેશન હોય તો આપજો. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.